નમસ્કાર, સુપ્રભાતમ. આજનો પવિત્ર દિવસ આપણા સહુના માટે સુખ શાંતિદાયી, આનંદદાયી, સ્વાસ્થ્યદાયી બન્યો રહે તેવી પરમ કૃપાળુ પરમાત્માના ચરણોમાં પ્રાર્થના. આવો, યોગ ઋષિના દિવ્ય સંદેશને હૃદયંગમ કરી દિવસને મંગલમય, ભવિષ્યને ઉજ્જવલ બનાવીએ. તે પહેલાં સૌને સદબુદ્ધિ મળે, સૌનું કલ્યાણ થાય, સૌ ઉજ્જવલ ભવિષ્યના માર્ગે આગળ વધે તેવી દિવ્ય ભાવનાથી એક ગાયત્રી મહામંત્ર. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. બુદ્ધિજીવીઓને સંદેશ પાંચમાં આપણે જોઈશું કે વિશ્વ સંસ્કૃતિની સ્થાપનામાં ભારત નેતૃત્વ કરશે. આદર્શવાદી તત્વજ્ઞાન તથા સર્જનાત્મક યોગ પ્રવાહને આગળ વધારવા માટે વિદ્વાનો તેમજ પંડિતોએ આગળ આવવું જ પડશે. પછી ભલે તેને આધ્યાત્મિક આંદોલન કહેવામાં આવે કે પુનર્નિર્માણ આંદોલન કહેવામાં આવે, વિશ્વ સંસ્કૃતિની સ્થાપના કરવા માટે એવી પ્રક્રિયાનો અમલ અવશ્ય થશે. આ કોઈ સ્વપ્ન નહીં, પરંતુ વિધાતાની સુનિયોજિત યોજના છે. એને પૂરી કરવા માટે માનવીય સંસ્કૃતિના ઉદ્ગમ કેન્દ્ર એવા ભારતે જ નેતૃત્વ કરવું પડશે. પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, જાન્યુઆરી 1981, પૃષ્ઠ 51. મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેનો શ્રેષ્ઠ નવો ઓડિયો છે. આ ઓડિયોને આપ માત્ર પોતાને પૂરતો નહીં રાખતા, જનજનમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ લાવવામાં, ઋષિ સંસ્કૃતિ લાવવામાં સહભાગી બનશો એ જ અપેક્ષા સહ જય શ્રી કૃષ્ણ, જય ગુરુદેવ.